કોરોનાની મહામારીની વચ્ચે હજી સુધી શૈક્ષણિક કાર્ય બંધ છે, જેને લઈને ટ્યુશન ક્લાસીસ સંચાલકોની હાલત કફોડી બની છે. ત્યારે સુરતમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલકો હવે અન્ય ધંધા રોજગાર તરફ વળ્યા છે. સુરતના ખરવરનગરમાં વર્ષોથી ટ્યુશન ક્લાસીસ ચલાવતા અને પૂર્વ કોર્પોરેટર શૈલેષ જરીવાળા કેટરિંગનો બિઝનેસ શરૂ કર્યો છે. ભાઠેનામાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા કૃષ્ણા રાણાએ સુરતી નાસ્તાની બનાવટમાં ઝંપલાવ્યું, જ્યારે ઉધનામાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષક જય પંચાલે હવે ડેરી અને બેકરી પ્રોડક્ટની દુકાન શરૂ કરી છે. કતારગામ વિસ્તારના એક શિક્ષકે એમ્બ્રોઇડરી ખાતામાં શરૂ કર્યું છે કામ. આમ ટ્યુશન ક્લાસીસ શરૂ નહીં થઈ શકવાના કારણે શિક્ષકોને પેન પુસ્તક છોડી અન્ય ધંધા તરફ વળવું પડ્યું છે. વર્ષથી સારથી ટ્યુશન ક્લાસીસ કરીને ક્લાસીસ ચલાવતો હતો, ધોરણ નર્સરીથી ધોરણ 12 સુધીના. કોરોના કારણે લીધે હાલમાં ક્લાસીસ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ છે. હજી કોઈ ગાઈડલાઇન સરકારે પણ આપી નથી ચાલુ કરવા માટેની, એટલે આર્થિક રીતે તકલીફો વધવા માંડી. એટલે હવે ક્લાસીસને બદલે ઓનલાઈન એટલે કેટરિંગનો બિઝનેસમાં અમે ઝંપલાવ્યું છે, અને કેટરિંગના બિઝનેસમાં બી લગ્ન અને મોટા સમારંભ તો બને જ છે, એટલે નાના નાના સમૂહોમાં 25-50 જન વ્યક્તિઓનો જે ભોજન સમારંભ હોય છે તેમાં હું ખોરાક એટલે ભોજન બનાવીને પહોંચાડવાનું કાર્ય શરૂ કર્યું છે. કોરોનાની મહામારીને કારણે જે અમારા ટ્યુશન ક્લાસીસ પર આર્થિક મોટી તંગી આવી પડી છે, આટલા મહિનાથી ટ્યુશન ક્લાસીસ બંધ છે, એટલે અમારા ઘરનું ગુજરાન ચલાવવા માટે અમે એક નાનો સમોસાનો ધંધો ચાલુ કર્યો છે કે જેને કારણે અમારા ઘરનું આર્થિક ગુજરાન ચાલી શકે. ઘરે બેસીને નવરા હતા એટલે ઘરમાં લોકડાઉન દરમિયાન અમે આરામ જ કર્યો છે, એને કારણે અમે થોડુંક યુટ્યુબ પર જોઈને કે આમ તેમ કરીને પણ અમે આ સમોસા બનાવવાની રીત જોઈ અને સમોસા બનાવીને અમે આ ગુજરાન ચાલુ કર્યું.